દોરી માંડી માં તૈયારી કરે છે ખાટલે પહેરી જો બે આ ઉપર પકડવાના અને બે આ નીચે પકડવાના બાપુ આ લઈ આવું ઉડી જાય બાપુ બચાવ ઘડીક જો ઇન્વર્ટર ચાલુ કર્યું ફોન ને ચાર્જિંગ માં મૂકવાનું જે થાય પછી મા રેડિયો સાંભળે બે જણા નહી કે બે જણા બાપુ ને દેજો તો બાપુ ને આવડે કે નહીં જોર લગા કે મારે કરવું ટ્રાય
હાલ આવ તારે એ ચાલી જાય પછી બાંધવું પડે બાપ પાછું પછી વરી છે ને છોડીને જોઈ લેવાનું ગરમ પાણી નાખવું પડે હું ખાઈ ને જો હવે જોઈ અને પાછી વરી બાંધી મૂકવાનું હજી તો ઘણી વાર લાગશે પાછું ટાઢો બાબો ઉનાળો હોય ને તો જો બેન ને જરાક શીખાડો બેન ને કઈ ટૂંકું નથી તે ફેંકડો ઈમે ધીમે ધીમે હા ઈ આવડે આ ટી નથી ચડતી લે નેત્રા હેઠું વયું જાય જો બેન હેઠું ના જવું જોઈએ ઓલું ઢીલું થઈ ગયું માથું રવા એથી વહી રહી હવે છે ને સાહ થઈ જવા એવી છે માખણ ની ખબર પડે સાસ થઈ જવા એવી પછી છે ને ઝેડકા દે એને ઝેડકા કહેવાય બેન ને નહીં આવડે ઝેડકા તો ના આવડે ના આવડે ના ઝેડકા કહેવાય થઈ ગયો ને પછી છેલ્લે આમ ઝેડકા દી બેન જો માખણ ખાય તાજે તાજે કેવું મીઠું હોય તાજે તાજે માખણ નહીં કૃષ્ણ ભગવાન બહુ ખાતા બેન ચોરી ચોરીને ખાતા ભગવાનના સાહ જડી લે ને સવાર માં એને એને કસરત કરવા ના જવું પડે જીમમાં ના જવું પડે એને કસરત થઈ જાય હા એ આરામ સાહ જડે ને એટલે પરમે વરી આવે એની કસરત થઈ જાય સવાર માં 6 વાગ્યા બેન હા
આપડે ઓલી મોટર માં જેડી ને એ શાહ કરતા આ શાહ ને મીઠા હે વધારે થાય. ઉમર ચાપ દેવી નથી, શાહ થઈ નથી. પછી જો આવી રીતે તાજે તાજું માખણ હોય ગરમ કરી ઘર ખાડા વાળા રોટલા માખણ ને ઘર હવાર માં હીરામણ માં હોય આ માખણ ભાવતો ને માખણ નો ભીંડો લઈ લઈએ. વરલા ની હે ઓલા વાજોડા દી ની હે તો આને વરો થયા પચી પચી વરો થયા. આને કઈ ના થાય પચી વર્ષ થયા. જો આને આને કેવાય ડેર, ઉને કેવાય ફૂલ, આખું થાય ને એને કેવાય રવાય. ચુનવાણી એ બધું લાકડું નહી. રવાઈ ઓલા વાજોડામાં આવી એટલે પચી વર્ષ થયા એને, અને ભેગ્યા ગોરી ને બધું માને માંથી મારા મોહાણ માંથી આવ્યું હતું. ગોરી આ રવાઈ બે હવાર નો હે ને એમને સતત ચાલુ હોય. વાવડો થોડોક ધીરો પડી ગયો હે, એક એક વારી છકી આવે છે, બાકી પવન ધીમે ધીમે કપાતો જાય છે. જાહેર બધું જાય બેઠો હે, પલકબેન નાય છે, ફરી મજા આવે ને અમે નાવાની વાં ફરિયામ હોય ને આ ફેરું નવાઈ જાય. હે બે માં હોય ગયા હે ને, કાલ 7 વાગે ચાલુ થયો વરસાદ થાય છે. કયું ને વચમાં જરાક ગેપ આવે છે, બાકી આમને ચાલુ જ છે. જો નદીમાં પૂરે આવી ગયું હોય વાવડ થાય છે, આપણે આમ જોવા જવા એમ તો હે નહીં અટાણે. વાવડો થોડો કપાણો હે, એક એક વારી જીક આવે હે વળી કપાઈ જાય છે, એક એક આવી જીક આવે વળી. મેં વરસાદ બનાવી લીધો, હજી વરસાદ તો ચાલુ જ છે એમનું. બાકી દાદા ને એ બધા કે કે છે આવી ગઈ હે, પણ અમેડી ઉપર જવાય એવું છે નહીં. પગ ઘૂટી જાય ને એવું છે. અને આ ડોરી છે ને આપણે ખાવાની તૈયારી હાલે. મારે ચીવડો જ ખાવો, મારે ચીવડો જ ખાવો. ના મારે ચીવડો છાસ, દેશી છાસ, તમાકુ.
પવન તો સાંજ થઈ ગયો અટાણે, પણ વરસાદ બીજી રીતનો પડે છે. આમ ચાલુ છે, પવન ની ગતિ કપાઈ જાય ને વરસાદ નું પ્રમાણ વધી ગયું. જોકે કાલ 7 વાગ્યા નો વરસાદ બંધ જ નથી, વચમાં જરાક ગરકો આવે. બાકી સતત આમ ચાલુ છે, પણ અટાણે વાવડો કપાઈ ગયો હે, અને વરસાદ વધતો જાય ધીમે ધીમે, ગાજ ને વીજ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો અટાણે. આપણે હે ને ડેલો ખોલવો પડ્યો. હે, હા હા, આખો ઉઘાડ નાખો. હા હા, આ હે ને પાણી ઓલા હેઠા બબુડા મુકલ હે, પણ કાઢી નથી શકતું. કે તમે જો એક ધારી એમ પાણી પૂગી ગયું, આખો ખોલ નાખે ને તો માથે પાણી ટપી જાય. આ બે ફરી એક થઈ ગયા, આટલી ઓટ આવી ગઈ, આમાંય ભરાઈ ગયું પાણી, નીકળી નથી શકતું. બમ્બુડું તો એક મુકલ હે 4 નો પાઇપ, પણ એ કાઢી નથી શકતો હવે. આખો તરાવ ભરાણો ફરિયામાં. હજી ચાલુ જ છે બે. આ જળ બંબાકાર હે, નદી ની છેલ આવી ગઈ છે. આ બધું પાણી છે દેખાય ને, એ બધું છેલ નું પાણી છે. હા, દરિયો જ છે. આ બધું પાણી છેલ નું પાણી છે. ઓલા બાવેડા પરલી ગામ પાણી દેખાય ને, તારા આવે બેન દરિયા કાંઠે. પપ્પા ની પાલટી હાલે. અને આપણે હે ને નદી છલી ગઈ, આપણે નદી હતી નિહાવ છલી ગઈ, પાણી બહાર આવ્યું ના બાપુલી. અહીંયા ચીકુ ખાય છે બાપુ, મને જરા પાણી હજી અહીંયા જાય છે, પણ જોવા મોડા એવા વરસાદ ચાલુ હતો એટલે અહીંયા સુધી ઓટ આવેલ છે. એટલું વટી ગયું નદી દે વા હે, પણ આમાં આગળથી માંથી છલી જાય. આ નદી બોલાય ને છલી જાય, પછી બહુ અમે હોય ને ત્યાં બધે માં પાણી વહી જતું હોય. જો નુકસાની માં તો આમાં બધા ઝાડવા પડલ હે, આમાં થાંભલા પડલ હે, થાંભલા ને ઝાડવા ને વધારે નુકસાની હે. બાકી આ પાણી ક્યાં હેરાવા થાય ને, કઈક ધોયું હે, આ આપણી નદી કઠોકઠ વહી જાય હે. હવે તો થોડુંક ઉતરી ગયો આપણે મોડા આવ્યા એટલે, માથે ટપાઈ ગયું. બધા આવ્યા હતા કિશન ને ગોવિંદ ને, ગોવિંદ ને તો ઓળખતા હા તમે, ગોવિંદ ખોટી વ્લોગ્સ જો. હા, બાવરો ની હોલ થઈ રહી, ત્યાં સુધી પાણી ગયેલ હે, હવે તો હટી ગયું. આટલું પાણી ગયેલ હે, નાવું તારે માર માર દુભા ગયો, બેન કે નહીં કરી સીધા કોઢા એમાં પડાય. જો ગોવિંદ ની ના હમ હમ બે બ્લોગ બનાવી હોય. હા.
ચાલે ના એ કઈ નુકસાની બુકસાની જેવું કઈ હે નહી, બસ એક પ્રોબ્લેમ હે, બાકી બીજો કઈ વાંધો નથી. જાડવા ને એવું પડી ગયું હે, પાણી રોગા વયા જાય. અંદાજીત ને આપડે કાલ સાડા સાતે થી ચાલુ થયો હતો ને વાજોડા ભેરો, ઈ ટૂંકમાં ચારક વાગે બંધ રહ્યો હે. મારા અંદાજ પ્રમાણે 12-15 ઇંચ હે વરસાદ. હા બસ આટલી આગલો, હા હા 15 ઇંચ જેવો આટલી અટકર હે, આટલો વરસાદ. હા તો ભરાય એટલે આટલી અટકર હે. બાપુ તો આ સાથે આપડે આજનો વિડીયો પૂરો કરી. કેવો લાગ્યો કમેન્ટ માં કેજો, ગમે તો લાઈક કરજો, ચેનલ માં નવા તો સબસ્ક્રાઇબ કરજો. મારી પાસે નવા વિડીયો માં ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.